गुड मॉर्निंग वंदे मातरम मित्रों, आपणे प्रकीर्ण स्वाध्याय एक एना छेल्ला जे कूट प्रश्नों हता ए कूट प्रश्नों सॉल्व करी दीधा छे। 13, 14, 15, 16 हवे जे आ वात आवे छे ए बाकीना प्रश्नोनी वात आवे छे। तो शुरू करिए प्रश्न नंबर एक थी। नीचे आपेल गणों पैकी कया गणना उपगण छे ते नक्की करो। तमने ए आप्यो छे एक्स के ज्यां एक्स बिलोंग्स टू आर अने एक्स ए एक्स स्क्वेर माइनस 8x + 12 समाधान करे। तो पहला तो हूँ आने सॉल्व कर लूँ। एक्स स्क्वेर माइनस 8x + 12 इक्वल टू 0 एनो मतलब थे कि एक्स ना बे अवयव मड़े तमने, एक एक्स माइनस 6 और बीजो एक्स माइनस 2। ओके, तो इक्वल टू 0 लखी एट एक्स ना बे अवयव मळशे, एट्ले कि गण ए में बे सभ्य है 2 और 6। हवे आपणे कम्पेर करिए तो डी में मात्र एक ज सभ्य है 6, जे बाकी बधा ज गणों में है। तो डी ए बधानो ज उपगण थशे, डी सबसेट ए, डी सबसेट बी, डी सबसेट सी। तेज रीते ए में बे घटको है 2 और 6, जे बी और सी बने में आवेला है। तो ए बीनो उपगण है और ए सीनो पण उपगण है। बीनी बात करिए तो सी सौथी मोटो है, सी में बधा ज युग्म प्राकृतिक संख्याओ आवी गयेली है, एटले बी ए सीनो उपगण थशे। एटले तमे कही शको कि सी ए बधा ज गणोनो सुपरसेट छे। ओके, आ तो ईजी प्रश्न हतो मित्रों। क्वेश्चन नंबर 2 वेरी 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 इम्पोर्टंट कॉन्सेप्ट जे वपराया छे आमा ए बहु ज अगत्यना छे। तो पहलू जोईए, सत्य के असत्य तमारे लखवानुं छे। जो सत्य होय तो तमारे साबिती आपवानी छे अने जो असत्य होय तो तमारे एना माटे एक उदाहरण आपवानुं छे। मित्रों, सत्य अने असत्य मैथ्स में हमेशा ध्यान रखो कि सत्य अने असत्य वच्चे भेद शू है। तो कि सत्य एटले हमेशा साचू। जे कोईपण उदाहरण लई लो, कोईपण रीते तमे फेरवी ने पण चकासो, ए हमेशा साचू थशे। उदाहरण थी चेक करो के पछी साबिती थी। ज्यारे असत्य एटले शू, तो कि मात्र एक पण उदाहरण तमने एवुं मळी गयुं कि जेना माटे तमारू विधान साच्चू बनतू नथी, तो एनो मतलब कि ए विधान असत्य छे। बाकी 100 उदाहरणों माटे साच्चू हशे, पण एक पण उदाहरण एवुं बनी गयुं कि जेना माटे ए साच्चू नथी, तो एनो मतलब कि तमारू विधान असत्य छे। एटले तमने ज्यारे पण हूँ आ उदाहरण बतावीश त्यारे तमने मनमां चोक्कस एवो प्रश्न थशे कि मेम आम लईए तो विधान साच्चू थाय छे, तो तमे केम असत्य कहो छो। पण फरीने कहीश કે અસત્ય મતલબ હંમેશા સાચું નહીં, ક્યારેક પણ ખોટું। દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું, તમને એક વાત કરું કે કોઈ એક દિવસ હું તમારી પરીક્ષા લઉં છું કે તમારામાંથી કેટલા વ્યક્તિઓ સાચું બોલે છે। તો તમે જો આખો દિવસ હું તમને ટાઈમ આપું છું, તો આખો દિવસમાં તમે દરેક વાત સાચી બોલ્યા છો તો જ તમે સત્ય બોલ્યા છો એમ કહેવાય। જો તમે દિવસમાં એક પણ વાર જૂઠું કે ખોટું બોલ્યા, તો એનો મતલબ એવો થશે એક પણ વાર, ફોર અ સિંગલ ટાઈમ તમે જો ખોટું બોલો છો, તો એનો મતલબ એવો થશે કે તમે અસત્ય બોલી રહ્યા છો। ઓકે, એક પણ વાર ખોટું એટલે ખોટું, સાચું મતલબ હંમેશા સાચું। પ્રશ્ન 2 સ્ટાર્ટ કરીએ। સત્ય કે અસત્ય તમારે ચકાસવાનું છે। વિધાન બહુ ધ્યાનથી જોજો મિત્રો। જો એક્સ બિલોન્ગ્સ ટુ એ અને એ બિલોન્ગ્સ ટુ બી, આનો મતલબ શું થાય? એક્સ એ કોઈ પણ સભ્ય હોઈ શકે, પરંતુ અહીંયા હું એક્સને જ પોતે સભ્ય લઈ લઉં છું। એક્સ મતલબ એક્સ નહીં પણ 1, 2, 3 તમે ગમે તે લઈ શકો, પણ અહીંયા હું તમને એક્સ સભ્ય તરીકે જ લઈ લઉં છું। તો એમાં 2 સભ્ય છે, ચાલો કે ધારી લઈએ એક્સ અને વાય। અને શું આપ્યું છે? ચલો એક્સ આવી ગયો, એમાં તમને આપ્યું છે એ બિલોન્ગ્સ ટુ બી, એનો મતલબ કે એ બીનો સભ્ય છે। એનો મતલબ કે ગણ જે બી લખું છું એમાં હું એ ઝેડ લખું છું, એનો સમાવેશ કરી દીધો। તમે બીને આવી રીતે પણ લખી શકો આ જ વસ્તુને, કે બીમાં ગણમાં એક્સ વાય અને ત્રીજો જ ઘટક છે ઝેડ। આ લખ્યું છે ગણમાં એક્સ વાય અને ઝેડ। ઓકે, તો આનો મતલબ કે એ ગણ બીમાં આવી ગયો, ગણ આખો એ બીનો સભ્ય છે, પરંતુ તમારે જ્યારે એક્સ લખવું હોય તો એકલું એક્સ લખી શકો નહીં, મારી પાસે સભ્ય તરીકે શું છે? એક્સ અને વાય બંને છે, અહીંયા બંને એક ગણમાં આવેલા છે। તો એનો મતલબ કે જો બીમાં બતાવવા હોય તો એક્સ વાય બિલોન્ગ્સ ટુ બી બતાવાય, એકલું એક્સ બિલોન્ગ્સ ટુ બી બતાવાય નહીં। જુઓ, મેં તમને ઉદાહરણ સાથે આપ્યું છે,
કે એક્સ વાય બિલોન્ગ્સ ટુ બી, ગણ આખો એ બિલોન્ગ્સ ટુ બી છે, એનો મતલબ કે ગણ આખે આખો મારે લેવો પડે. સપોઝ અહીંયા ત્રણ ઘટકો હોય, વન ટુ એક્સ અને વન ટુ અને એક્સ, તો મારે અહીંયા બતાવવું પડે વન ટુ એક્સ બિલોન્ગ્સ ટુ બી, નહીં કે ખાલી એક્સ બિલોન્ગ્સ ટુ બી. ઓકે, માટે વિધાન અસત્ય છે. નંબર ટુ, જો એ ઇઝ અ સબસેટ ઓફ બી, એ બીનો સબસેટ છે. ચલો આપણે પહેલાં એવી રીતે લઈ લઈએ કે સપોઝ એ બરાબર એક્સ વાય છે અને બી બરાબર એક્સ વાય ઝેડ છે, તો એ સબસેટ બી થઈ ગયો. હવે બી બિલોન્ગ્સ ટુ સી છે, ફરીથી ઉપરની જ વાત કે સીનો સભ્ય બી છે, તો બીમાં કયા કયા સભ્યો છે એક્સ વાય ઝેડ, તો મારે લખવું હશે તો આખે આખા એક્સ વાય ઝેડ બિલોન્ગ્સ ટુ સી લખાય, નહીં કે ખાલી એક્સ બિલોન્ગ્સ ટુ સી લખાય. ખાલી એક્સ ખાલી વાય લખી શકું નહીં, મારે આખે આખો ગણ એક્સ વાય ઝેડ બિલોન્ગ્સ ટુ સી બતાવવું પડે. એક્સ વાય બિલોન્ગ્સ ટુ સી બતાવી શકાય નહીં, માટે વિધાન અસત્ય છે. ચલો નંબર થ્રી, જો એ ઇઝ અ સબસેટ ઓફ બી અને બી ઇઝ અ સબસેટ ઓફ સી, આ હંમેશા સાચું છે કે પહેલો ગણ એ બીજા ગણનો ઉપગણ છે, બીજો એ ત્રીજા ગણનો ઉપગણ છે. જો આકૃતિ હું કંઈક બતાવું તો આવી રીતે થાય કે આ એ છે, એના કરતાં મોટો સેટ બી છે. હવે બી પાછો સીનો ઉપગણ છે, તો સી તમારો ક્યાં કાવો આવશે? તો તમે ચોક્કસથી કહી શકો કે એ સીનો ઉપગણ થાય જ. તો એ જ રીતે જો ઉદાહરણ આપવું હોય, ઉદાહરણ તો નહીં આપીએ, સાચું છે એટલે સાબિતી આપશું કે એક્સ બિલોન્ગ્સ ટુ એ છે માટે એક્સ બિલોન્ગ્સ ટુ બી છે, એનો મતલબ કે એ સબસેટ સીની મેં ગાણિતિક ભાષા, ગાણિતિક વ્યાખ્યા લખી, મેં તમને જે મેથેમેટિકલ ડેફિનેશન આપી હતી એનો ઉપયોગ કર્યો. હવે બી ઇઝ અ સબસેટ ઓફ સી, એનો મતલબ શું થશે કે એક્સ એ બીમાં છે તો એક્સ સીમાં પણ હશે. હવે હું આને કમ્બાઈન કરું છું કે એક્સ એમાં છે તો બીમાં છે અને બીમાં છે તો સીમાં છે. એક્સ બિલોન્ગ્સ ટુ એ, ધીસ ઇમ્પ્લાઇઝ એક્સ બિલોન્ગ્સ ટુ બી, ધીસ ઇમ્પ્લાઇઝ એક્સ બિલોન્ગ્સ ટુ સી, એનો મતલબ કે એક્સ એમાં છે તો સીમાં પણ મળે છે, એનો મતલબ કે એ ઇઝ અ સબસેટ ઓફ સી, માટે આપેલ વિધાન સત્ય છે. અને આ રીતે પણ તમે બતાવી શકો. જો મેથેમેટિકલ ડેફિનેશનથી સાબિત કરતા નથી ફાવતું તો તમે આકૃતિનો ઉપયોગ પણ કરી શકો, કે માટે આકૃતિ પરથી જોઈ શકાય કે એ ઇઝ અ સબસેટ ઓફ સી. નંબર ચાર, જો એ બીનો ઉપગણ નથી, એટલે હું ઉદાહરણ એવી રીતે લઉં છું કે એ બરાબર વન ટુ અને બી બરાબર ટુ થ્રી. મિત્રો, ટીચરને કેવી રીતે ખબર પડે કે ટીચર આમાં ઉદાહરણ લેવાનું કે ડાયરેક્ટ સાબિતી આપવાની? તો તમે જેમ જેમ પ્રેક્ટિસ કરશો એમ તમે પોતે પણ જાતે એવા ઉદાહરણ લઈ શકશો. તમે અહીંયા ઉદાહરણ ચેન્જ કરીને પણ જાતે વિચારી શકશો કે એ બીનો ઉપગણ નથી, બી એ સીનો ઉપગણ નથી, છતાં એ સીમાં હોઈ શકે. બરાબર છે? એ બીનો ઉપગણ નથી, એનો મતલબ કે એ બીની અંદર સમાયેલો નથી, બી પણ સીની અંદર સમાયેલો નથી. ફરીથી જો આકૃતિની વાત કરું તો હું કંઈક આવું કરી શકું કે એ અહીંયા છે, બી અહીંયા છે, આ તમારો ગણ એ, આ તમારો ગણ બી. હવે શું કીધું છે, બી એ સીનો સબસેટ નથી, તો હું સી જો આવી રીતે ડ્રો કરું, જો બી આખે આખો સીમાં સમાયેલો નથી પણ છતાં એ આખે આખો સમાઈ જાય છે, અને તો એવું જ કંઈક ઉદાહરણ આપણે અહીંયા લઈએ છીએ કે એ બરાબર વન ટુ લીધું, બી બરાબર ટુ થ્રી લીધું, ધેરફોર જોઈ શકાય કે અહીંયા વન છે અને અહીંયા થ્રી છે, એટલે બંને એકબીજાના ઉપગણ નથી, એટલે એ ઇઝ નોટ અ સબસેટ ઓફ બી. હવે બી ઇઝ નોટ સબસેટ ઓફ સી, તો અહીંયા ટુ થ્રી લઉં છું, અહીંયા થ્રીનો સમાવેશ નથી કરતી, હું ફોરનો સમાવેશ કરું છું અને સાથે ગણ એ આખે આખો લઈ લઉં છું વન ટુ. ઓકે, ગણ એના જે સભ્યો છે એ લીધા છે, ગણ આખે આખો નથી લીધો, સોરી, ગણ એના સભ્યો શું છે, વન ટુ, તો વન ટુ લઈ લીધો અને આના સિવાયનો એક સભ્ય લઈ લીધો ચાર. ઓકે, તો તમે જોઈ શકો કે બી અને બી ઇઝ નોટ અ સબસેટ ઓફ સી, બીના બધા સભ્યો ગણ સીમાં નથી, છતાં મને એ અને સી એવા મળે છે કે જેથી એ સીનો સબસેટ થાય છે, માટે આપેલ વિધાન અસત્ય છે. ચલો નંબર ફાઇવ, જો એક્સ બિલોન્ગ્સ ટુ એ અને એ ડઝ નોટ બિલોન્ગ્સ ટુ બી, તો એક્સ બિલોન્ગ્સ ટુ બી. જોઈએ, એક્સ બિલોન્ગ્સ ટુ એ છે એટલે એક્સ વાય મેં લીધો, એ ઇઝ નોટ અ સબસેટ, તો બીમાં મેં વાય ઝેડ લઈ લીધા, એક્સ સિવાયનો ઘટક લઈ જ શકું, જરૂરી નથી કે મારે એક્સનો સમાવેશ કરવો. તમે કરી શકો
પણ તમારે એવું વિચારવાનું છે કે તમે દિવસમાં 100 વાર સાચું બોલ્યા એ નથી જોવાનું, તમે એક વાર ખોટું બોલ્યા, તમે એક વાર ખોટું બોલ્યા તમારે એ જોવાનું છે. કેટલી વાર સાચું બોલ્યા એ નથી જોવાનું, કે ક્યાં ખોટું બોલ્યા એ જોવાનું છે. તો શું થશે? તો કે x એ બીમાં નથી. સિમ્પલ, તો અસત્ય છે. છઠ્ઠું, એ ઇઝ અ સબસેટ ઓફ બી, તો x એમાં છે તો x બીમાં હશે જ. અને તમને એમ કીધું છે કે x એ બીમાં નથી, જો એમાં હોય તો બીમાં હોય જ, એ સબસેટની વ્યાખ્યા છે. પણ બીમાં નથી તો તો ઓબ્વિયસલી એમાં પણ નહીં હોય. કેમ? તો કે આવું આપેલું છે તમને, આ તમારો a અને આ તમારો b, આ તમારો a છે અને આ b છે. તો જો ગણ બીમાં ન હોય તો બધા ઘટકો પોસિબલ જ છે કે ગણ એમાં પણ ન હોય. આ તમારું બી ડેશ સબસેટ એ ડેશ. જોજો, આ એક્સ્ટ્રા તમને કહું છું કે જો એ ઇઝ અ સબસેટ ઓફ બી તો એનો પૂરક ગણ બી ડેશ ઇઝ અ સબસેટ ઓફ એ ડેશ થશે. ઓકે, આ તમારે યાદ રાખવાનું છે એઝ અ થિયરી. હવે જઈએ પ્રશ્ન નંબર 3 પર. વેરી 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 ઇમ્પોર્ટન્ટ. 3 ગણ આપ્યા છે, એ બી અને સી. તમને 2 શરત આપી છે, એ યોગ બી ઇક્વલ ટુ એ યોગ સી અને એ છેદ બી ઇક્વલ ટુ એ છેદ સી. આ બંને જો તમને આપ્યું હોય તો જ તમારે સાબિત કરવાનું છે. સાબિત કરો કે બી ઇક્વલ ટુ સી. હવે મેઇન પ્રશ્નો અહીંયાથી શરૂ થાય છે, જેના માટે થઈને આ સ્વાધ્યાય, આ દાખલાઓ મેં છેલ્લા માટે રાખ્યા હતા. બી ઇક્વલ ટુ સીનો મતલબ શું થશે? તો કે બી એ સીનો ઉપગણ છે. જ્યારે પણ આપણે ઇક્વલ ટુ સાબિત કરવાનું હશે ત્યારે આપણે આનો ઉપયોગ કરશું કે બે એ સીનો સબસેટ છે અને સી એ બીનો સબસેટ છે. જે આપણી સમાન ગણની વ્યાખ્યા હતી કે ગણ એના દરેક ઘટકો ગણ બીમાં હોય, એટલે કે એ ઇઝ અ સબસેટ ઓફ બી, અને ગણ બીના દરેકે દરેક ઘટકો ગણ એમાં હોય, એટલે કે બી ઇઝ અ સબસેટ ઓફ સી, સોરી, એ ઇઝ અ સબસેટ ઓફ બી અને બી ઇઝ અ સબસેટ ઓફ એ. બંને અરસપરસ હું બતાવું તો એમ કહી શકું કે એ ઇક્વલ ટુ બી. અહીંયા મારે બી ઇક્વલ ટુ સી સાબિત કરવાનું છે, એટલે બી ઇઝ અ સબસેટ ઓફ સી અને સી ઇઝ અ સબસેટ ઓફ બી. ઓકે, શરૂઆત કરું છું આનાથી. ધારો કે મેં લઈ લીધું. આ સાબિત કરવા માટે શું કરવાનું? તો કે પહેલા ગણમાં ઘટક લઈ લેવાનો. એક્સ એ બીમાં છે. ચલો, એક્સ બીમાં છે તો હું એમ કહી શકું કે એક્સ એ યોગ બીમાં પણ હશે. એ યોગ બી એટલે શું? તો કે ગણ એ અને બીના બધા જ ઘટકો આવી જાય. જે રિપીટ થતા હોય, છેદગણમાં હોય, એ આપણે લખવાના નથી, એ આપણે એક જ વાર લખશું. પણ બધે બધા ઘટકો એકવાર તો આવી જશે. તો એક્સ બીમાં છે તો એ યોગ બીમાં હશે જ. એ યોગ બીમાં છે તો એ યોગ બી ઇક્વલ ટુ એ યોગ સી લખાય. તો એક્સ બિલોન્ગ્સ ટુ એ યોગ સી આપણને આપેલ છે. તો એમાં છે તો આનો મતલબ શું થયો? કે એક્સ એમાં હોય અથવા એક્સ સીમાં હોય. મારે લાવવાનું શું છે? કે એક્સ બીમાં છે. જો આ વ્યાખ્યાનો ઉપયોગ કરું છું, એ સબસેટ બીની વ્યાખ્યા શું છે? તો કે એક્સ એમાં હોય તો બીમાં મળે. અહીંયા બીમાં છે, મારે સીમાં લાવવાનું છે. પણ અહીંયા વચ્ચે અથવા છે. અથવાનો મતલબ એમાં પણ હોઈ શકે અને સીમાં પણ હોઈ શકે. તો હું લઈ લઉં છું 2 વિકલ્પો. નંબર 1, પાછું કે ધારો કે એક્સ બિલોન્ગ્સ ટુ એ છે અથવા એક્સ બિલોન્ગ્સ ટુ સી છે. એક્સ બીમાં હતો, એમાં મળ્યો. એક્સ બીમાં લીધો તો આપણે, એમાં મળ્યો. એનો મતલબ હું અહીંયા લખી દઉં કે એક્સ બીમાં છે અને એક્સ એમાં લીધો, અથવા એક્સ બિલોન્ગ્સ ટુ બી અને એક્સ બિલોન્ગ્સ ટુ સી. ઓકે, આ એન્ડ છે. અને એક્સ બીમાં હતો અને પહેલો વિકલ્પ લીધો, ધારો કે એમાં છે. એક્સ બીમાં છે અને ધારો કે સીમાં છે. વચ્ચે અથવા છે તમારું, આ ઓર. ઓકે, બીમાં પણ છે અને એમાં પણ છે. બંનેમાં છે તો હું છેદગણમાં લઈ શકું. ફરીથી, એક્સ એ બીમાં છે, એક્સ એ એમાં છે, તો બંનેના છેદગણમાં હશે. ઓકે, બંનેના છેદગણમાં છે તો છેદગણ માટે મને શું આપ્યું છે? તો કે એ અને બીના છેદગણમાં છે તો એ અને સીના છેદગણમાં પણ છે. આનો મતલબ કે એક્સ એમાં છે અને એક્સ સીમાં છે. જો અહીંયા અથવા હતું, અથવાનો મતલબ થાય ક્યાં તો એમાં અથવા સીમાં. કન્ફર્મ નથી કે સીમાં છે જ. જ્યારે અહીંયા શું મળ્યું? તો કે બીમાં હતો અને સીમાં
મળ્યો. એક્સ બિલોન્ગ્સ ટુ બી, ધીસ ઇમ્પ્લાઇઝ એક્સ બિલોન્ગ્સ ટુ સી. એનો મતલબ કે બી ઇઝ અ સબસેટ ઓફ સી, મને આવું મળી ગયું. અને અહીંયા તો ડાયરેક્ટલી જ છે કે એક્સ બિલોન્ગ્સ ટુ બી અને એક્સ બિલોન્ગ્સ ટુ સી, અથવા ઇમ્પ્લાઇઝ એક્સ બિલોન્ગ્સ ટુ સી. ધેરફોર બી ઇઝ અ સબસેટ ઓફ સી. ધેરફોર મને શું મળ્યું? તો કે બંને કિસ્સામાં બી ઇઝ અ સબસેટ ઓફ સી મળી ગયું. આ જ રીતે મિત્રો, આ જ રીતે સી સબસેટ બી સાબિત કરી શકાય. જરૂર નથી ફરીથી બધી પ્રોસિજર કરવાની. જો કરવી હોય તો જ્યાં જ્યાં બી લખ્યું છે એ બધે સી લખવાનું, અને જ્યાં જ્યાં સી લખ્યું છે બધે બી લખવાનું. ઓકે, કેમ? તો કે બંનેના રોલ રિવર્સ થાય છે. બીને બદલે સી અને સીને બદલે બી. ઓકે, તો બંનેને જો હું કમ્બાઈન કરું, બી ઇઝ અ સબસેટ ઓફ સી અને સી ઇઝ અ સબસેટ ઓફ બી, ધેર ફોર બી ઇક્વલ ટુ સી. મિત્રો, આટલો ભાગ ફરી ફરીને જોજો. આ દાખલો એકદમ પરફેક્ટ આ જ રીતે રેડી કરશો તો 11મા દાખલામાં ફરીથી આ જ વસ્તુ આપી છે, પણ તમને એમ કીધું છે કે વિભાજનના નિયમોનો ઉપયોગ કરો. પણ ત્યાં જો તમને સૂચના ના આપી હોય તો તમે આનો ઉપયોગ પણ કરી શકો, અથવા ત્યાં આગળ હું વિભાજનના નિયમો બતાવીશ. જો એમાં સમજ પડતી હોય તો આ દાખલામાં પણ તમે એમનો ઉપયોગ કરી શકો. બંને દાખલા કોઈપણ રીતે કરી શકાય.